હવે વાત કરીશું ફીની રામાયણ વિશે। सरकारे आ वर्षे धोरण 10 ना रेग्युलर विद्यार्थियों ने मास प्रमोशन आप्यु छे। त्यारे वडोदरामां वालीओ परीक्षा फी परत आपवानी मांग करी रह्या छे। गुजरात बोर्ड अने सीबीएसई नी करोड़ोनी परीक्षा फी परत आपवा मांग करी छे। आ मामले जी 24 कलाकनी टीमे वडोदराना वालीओ साथे खास वातचीत करी। त्यारे वालीओनुं कहेवुं छे के परीक्षा ज नथी लेवाय तो खर्च वगर फी शा माटे लीधी। त्यारे आ करोड़ो रूपिया वालीओने परत आपवामां आवे तेवी मांग छे। साथे ज कह्युं छे के विमान अने रेलवे केन्सल थाय तो पण रिफंड मळे छे तो परीक्षानी फी केम परत नथी मळती। त्यारे कोविड महामारीमां आर्थिक भीसमां मुकायेला वालीओ माटे सरकार विचारे तेवी मांग करी, नहीं तो आंदोलन करवानी वडोदराना पेरेन्ट्स एसोसिएशननी चीमकी छे। राज्य सरकार द्वारा धोरण 10 ना विद्यार्थीओने मास प्रमोशन आपवामां आव्युं छे, तेने वालीओ अने विद्यार्थीओए आवकार्युं छे, परंतु वडोदराना वालीओ सरकार द्वारा जे एक्जाम फी लेवामां आवी हती ते फी रिफंड करवानी मांग करी रह्या छे। त्यारे आपणी साथे वडोदराना वाली मंडळना जे एसोसिएशनना होद्देदारो छे तेओ उपस्थित छे, तेमनी साथे वात करीशुं। शुं कहेशो, जे रीतना एक्जाम फी लेवामां आवी हती हवे तो मास प्रमोशन आपवामां आव्युं छे, तमारी शुं मांगणी छे? वडोदरा पेरेन्ट एसोसिएशन અમે લોકોએ કેલ્ક્યુલેશન કર્યું કે સ્ટેટ ગવર્મેન્ટની જે ફીસ છે ગુજરાત બોર્ડની અને સીબીએસઈની, એ 10th સ્ટાન્ડર્ડની એક્ઝામ તો ઓલરેડી મીન્સ કેન્સલ થઈ ગઈ છે, બધાને માસ પ્રમોશન મળેલ છે, એટલે આ બધી જે ફીસ છે એ એક્ઝામિનેશન ફી જે લેવામાં આવેલ છે એને રિફંડ કરવી જોઈએ, એટલી અમારી માગણી છે। જે રીતના ફી રિફંડ કરવાની માંગ છે, કેટલા વિદ્યાર્થીઓ હશે અને કેટલી અંદાજિત ફીસ કેટલી હોઈ શકે છે? આમાં જે ગુજરાતનું જો ટોટલ ગણીએ તો 7 લાખની ઉપર વિદ્યાર્થીઓ થાય છે અને આખા રાજ્યનું ગણીએ તો ખાસું થાય અને કરોડોમાંની એક ફીસ થાય છે, એટલે અમારી એક જ વડોદરા પેરેન્ટ એસોસિએશન થાય કે અમારી એક જ માંગ છે કે સરકાર એક મોટું દિલ રાખીને અને જે પેરેન્ટ્સને અત્યારે કોરોના મહામારીમાં જે લોકોના કામ ધંધા બંધ છે તો આજે 400-500 રૂપિયા બી લોકો માટે બહુ મહત્ત્વના છે, તો આજે જે પ્રમાણે સ્કૂલોમાં જે ફીઓ લીધી છે એ પ્રમાણે બધી જ સ્કૂલોમાં જ પાછી જમા થાય, તો જેથી પેરેન્ટ્સને એમની ફી મળી જાય। બિલકુલ બિલકુલ, સ્કૂલોમાં જ પાછી જમા થાય। આપનું શું માનવું છે, શા માટે ફી પાછી આપવી જોઈએ અથવા તમે કેમ આવી માંગ કરી રહ્યા છો? જો એક્ઝામ જ કેન્સલ થઈ છે ત્યારે લીધેલી ફી તો પરત આપી જ દેવી જોઈએ। રીઝન એ છે કે કોઈ સપ્લિમેન્ટલી કે કોઈ રિઝલ્ટ કે એવું કશું આપવાનું છે નહીં, એના માટેનો ખર્ચો બચી ગયો છે। ગુજરાત બોર્ડના 450-450 રૂપિયા લીધેલા છે, એની સામે સીબીએસઈ તો 1800 કે 2000 રૂપિયા લીધેલા છે। અને મારી બીજી માંગ તો એ છે કે લોકલ લેવલની જે 9th ને 11th ની એક્ઝામ છે એમાં બી સ્કૂલે પોતાની પરીક્ષા ફી લેખેના પૈસા એમાઉન્ટ લીધેલી જ છે પેરેન્ટ્સ પાસે, તો એને રિફંડ કરવું જોઈએ, એટલા માટે જે એક્ઝામ કેન્સલ થયું હોય તો પછી એની ફી છે નહીં। બિલકુલ, એક્ઝામ જ્યારે કેન્સલ થઈ હોય અથવા તો માસ પ્રમોશન આપવામાં આવ્યું હોય ત્યારે ફી છે નહીં, તેવી જે સવાલ જે વડોદરાના વાલીઓ કરી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10ના સીબીએસઈ હોય કે પછી ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓએ તે તમામ વિદ્યાર્થીઓના વાલીઓને જે એક્ઝામ ફી ભરી હતી તે રિફંડ આપવી જોઈએ। કેમેરામેન હાર્દિક દીક્ષિત સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।